मित्रों, द स्कूल ऑफ साइंस मोटा असराणा आज विषय से गुजराती पाठ से आठ छत्री। लेखक से रतिलाल बोरीसागर। साहित्य प्रकार हास्य निबंध। तो मित्रों, लेखक एवं रतिलाल बोरीसागर नो परिचय जो है तो रतिलाल मोहनलाल बोरीसागर नो जन्म सौराष्ट्रना सावरकुंडलामां थयो हतो 31/8/1938 रोज। तेओ वर्षो सुधी अध्यापक रह्या हता। त्यारबाद गुजरात राज्य शाळा पाठ्यपुस्तक मंडळमां नायब नियामक तरीके रह्या हता। आ उपरांत तेमणे घणा बधा हास्य लेखो पण लख्या हता। एमां जोईए तो मरक मरक, आनंदलोक, एंजियोग्राफी, तिलक करता 63 थिया वगैरे तेमना हास्य लेखोना नोंधपात्र संग्रहो छे। તેમણે સંભવ આમી યુગે યુગે હાસ્ય નવલ લખી છે। હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે। બાલવંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડો પણ તેમને પ્રાપ્ત થયા છે। મિત્રો, આ હતો રતિલાલ બોરીસાગરનો પરિચય। તો જોઈએ મિત્રો આપણે એની સ્ટોરી, એટલે કે અહીં શું કહેવા માગે છે કે ક્ષત્રિય હાસ્ય નિબંધમાં લેખકના ક્ષત્રિય સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે। ક્ષત્રિયની ખરીદી વખતે થતા અનુભવો અને વારંવાર ક્ષત્રિય ખોવા જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે। અંતે ક્ષત્રિય ખોવા જતા એના ઉપર લખેલા નામ સરનામાને કારણે ક્ષત્રિય જેને મળી છે તેનો પત્ર આવે છે ને લેખક ક્ષત્રિય લેવા રાજકોટ જાય છે। પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા ક્ષત્રિય ભૂલીને આવે છે। આમ માણસનું ભૂળકણાપણું ક્ષત્રિય જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે। આવી રીતની એક સ્ટોરી હતી મિત્રો। પણ વિસ્તારથી જોઈએ તો આપણે શું કહેવા માગે છે એમાં સ્ટોરી, તો કે પેલો જે ટોપિક આવે કે ક્ષત્રિય ન ખોવા માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી એવો પ્રશ્ન પણ બની શકે, એટલે એની વિશે તમને સ્ટોરી કીધો મિત્રો કે ક્ષત્રિય ન ખોવાય માટે લેખકને આ સલાહો મળી હતી કે લેખક જોઈએ આપણે પહેલો મુદ્દો કે લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી, એ દોરી સાથે ક્ષત્રિયને બાંધી દેવી, ક્ષત્રિય ખુલી શકે એટલી મોટી દોરી રાખવી, વરસાદમાં ભીની થયેલી ક્ષત્રિયની એટલે કે ક્ષત્રિયથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછા આડથી વીંટી રાખવો। મિત્રો, આ હતો પહેલો મુદ્દો। બીજો મુદ્દો જોઈએ તો લેખકે ક્ષત્રિય સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો જોઈએ। કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમને તેઓ આવે 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે। આ હતો બીજો મુદ્દો મિત્રો। ત્રીજો મુદ્દો કે તેણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવાને પ્રભુ ભોજન ક્રિયા કરવું, આથી ક્ષત્રિય ખરીદવી જ ન પડે એટલે ક્ષત્રિય ખોવાનો પ્રશ્ન ન રહે। આ હતો મિત્રો ત્રીજો મુદ્દો। ચોથો મુદ્દો છે મિત્રો કે તેમણે ક્ષત્રિય ઉપર પોતાનું નામ સરનામું લખવું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે। મિત્રો, આવી ઘણી બધી બાબતોની આમાં વાત કરી છે રતિલાલ બોરીસાગરે જેમાં હાસ્ય ઉત્પન્ન થાય। આ ઉપરાંત અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન એક સ્ટોરી પણ એમાંથી જોઈએ આપણે કે લેખક અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની ક્ષત્રિય ભૂલી ગયા હતા, પણ ભૂલથી લેખકની ક્ષત્રિય આવી ગયાનો ઇકરાર કરતો પત્ર રાજકોટથી આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ ક્ષત્રિય ભૂલી ગયા હતા। તેમાં પત્ર લેખકે માફી માંગી હતી અને એમની ક્ષત્રિય લેખક પાસે ન આવી હોય તો પણ તેમની ક્ષત્રિય લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું। લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની ક્ષત્રિય પોતાની પાસે ન હોય એટલે કે હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની ક્ષત્રિય મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું। હવે સવાલ એ હતો કે એક ક્ષત્રિય લેવા શીખ રાજકોટ સુધી જવું, એમાં રાજકોટ જવા આવવાના બસના એટલે કે બસ ભાડા અને રિક્ષા ભાડાના તથા ચા પાણી નાસ્તા વગેરેના મળીને 300-350 રૂપિયા થઈ જાય, આથી શીખ રાજકોટથી ક્ષત્રિય લેવા જવું એ વ્યવહારુ નહીં પણ મૂર્ખામી ભર્યું કહેવાય એવો સૌનો મત હતો। પરંતુ ક્ષત્રિય પર પરત કરવાની પત્ર લેખકની ભાવના અને
તેમની પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એ વિચારથી લેખક મક્કમ રહ્યા. આથી તેઓ રાજકોટ ગયા, સત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો. વળતી બસમાં અમદાવાદ પાસા આવ્યા, પણ અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદર પ્રમાણે બસમાં સત્રી ભૂલી ગયા. ઘરે ગયા પછી સોએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું. તેઓ તરત જ તે બસની ઓફિસે ગયા, પણ કોઈએ એમની સત્રી જમા કરાવી નહોતી. આમ કરવા જતાં રિક્ષા ભાડાના એટલે કે જવા આવવાની બીજા 180 રૂપિયા થયા. તમે જોઈ શકો છો કે મિત્રો, આવી ઘણી બધી હાસ્યાસ્પદ વાતો આ પાઠમાં આપણને જોવા મળે છે. એવા કેટલાય મુદ્દાઓ છે કે જેમાં હાસ્ય નિષ્પન્ન કરે એવી વાતો આમાં ઉદાહરણ દ્વારા વ્યક્ત કરી છે. તો એવા ઘણા બધા ઉદાહરણો પણ આપણે જોઈએ. તો કે સત્રી નિબંધમાં લેખકે સત્રી જેવી સામાન્ય વસ્તુને નિમિત્ત એટલે કે નિમિત્ત બનાવી એમાંથી હાસ્ય નિષ્પન્ન કર્યું છે. એમાં કેટલાક પ્રસંગો આપણે જોઈએ તો, તમારી સત્રી ટકાઉ હશે જ, પણ તમારી સત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહીં એવી સત્રી તમે રાખો છો. આ તે કેવો વિચિત્ર પ્રશ્ન એમ મના એટલે કે મનમાં થાય છે, પણ એને આમ હળવાશથી મૂકીને વાચકને હસતા કરી દેશે. બીજો મુદ્દો જોઈએ તો, દુકાનદાર એટલે કે દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય એ રીતે જણાવીને એમાંથી પણ લેખક ખોવાઈ જવાની વાતને હસી કાઢે છે. એ પછીનો પ્રસંગ કે સત્રી ખોવાય નહીં એ માટે લોકોએ આપેલી સલાહો પણ રમૂજના ઉદાહરણો છે એવું માનીને તે હાસ્ય ઉત્પન્ન કરતા. એ પછીનો પ્રસંગ છે કે સત્રી પર નામ, સરનામું, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર લખવાની વાત તો રમૂજ પ્રેરે છે, પણ એથી એ વિશેષ સત્રી પર પોતાનો આખો બાયોડેટા લખવાના વિચાર પર તેમણે સંયમ રાખવો પડ્યો એમાં પણ હળવો વ્યંગ્ય છે. એ પછીનો પ્રસંગ જોઈએ તો, એ પછી ખોવાયેલી સત્રી લેવા અમદાવાદથી શીખ રાજકોટ જવું એ માટે ખાચો ખર્ચ કરવો અને અંતે ભૂલકણા સ્વભાવને કારણે મેળવેલી સત્રી ફરી બસમાં ભૂલી જવી, ત્યારે પોલી એટલે કે પેલી કહેવત યાદ આવે છે કે તાંબિયાની ડોસીને ઢીંગલો માથે મૂંડામણ. આ સર્વ પ્રસંગોની રજૂઆતમાં કોઈના પર દોષરોપણ કે ન ખોવાયનો અફસોસ કે ગમ, વાત સાદી સીધી પર એને હળવાશથી રજૂ કરીને તેમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાની અદ્ભુત કળા લેખકમાં એનો પરિચય આ નિબંધમાં કરાવશે. તો જોઈએ મિત્રો આપણે આ પાઠ કે કેવા કેવા પ્રસંગોની વાત લેખક રતિલાલ બોરીચાગરે આ સત્રી પાઠમાં કર્યો છે. તો જોઈએ મિત્રો આપણે, મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું સત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક સત્રી બતાવવા કહ્યું. દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલી સત્રીઓ બતાવી. એક શામળ શામાર સ્ત્રી મને ગમી, શામળ એટલે કે કાળા રંગની કે જે એને ગમી. મેં એ સત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધાર સત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો દેખાતો હશે તો શું થશે એ વિચારી હું થોડો ગભરાયો. સત્રીના પૈસા આપી સત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ જો હું કીધું કે સાહેબ કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું. પરિસ્થિતિમાં જોણ એટલે કે જોકે એનાથી ખાસ કશો ફરક નહોતો પડ્યો તોય જરા સારું લાગ્યું. તમે ગઈ સાલ સત્રી લેવા આવેલા ખરા? જો લેખકને વિચારશું એમાં તો મિત્રો કે ગ્રાહક છે સત્રી લેવા આવ્યો હશે, બાકી લઈ ગયો છે પહેલાં આગળના વર્ષે, આની જેવો દેશે એવો એને લાગ્યો એટલે એને તુરંત જ તેને જાણ કરી કે તમે આગળના વર્ષે સત્રી લેવા આવેલા ખરા. તેનો જવાબ આપતા લેખક કહે છે, ગઈ સાલ નહીં એટલે કે ગઈ સાલ જ નહીં, એની પહેલાંની સાલ પણ સત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાંની સાલ પણ મેં સત્રી ખરીદેલી, અલબત્ત તે બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. એટલે કે લેખક કહે છે, તમારી દુકાનેથી નહીં, ગઈ સાલે આવેલો એની ઓલા સાલે હું આવેલો, પણ બીજેથી ખરીદેલી. ત્યાં લેખક અને દુકાનદાર શું કે, પણ સાહેબ અમારી સત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય, અમારી સત્રી ખૂબ જ ટકાઉ હોય છે.
જો સુમિત્રો કે દુકાનદારે સ્પષ્ટ કીધું પોતાની સત્રી કે તમે ભલે 11 વર્ષે આવા ઓલા નિશાલ, પણ અમારી સત્રી એમ વર્ષ દિવસમાં તૂટી જાય એમ છે નહીં. તે લેખક કહે છે તેને, તે હશે હું ના નથી પાડતો, તમારી સત્રી ટકાઉ હશે જ, પણ તમારી સત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ ન, એટલે કે ખોવાય જ નહીં એવી સત્રી તમે રાખો છો. મિત્રો કેવી રમૂજી વાત કહેવાય, હાસ્યાસ્પદ, કે સત્રી ન ખોવાય એવી બાબત તો આપણા ઉપર હોય છે, પણ લેખક દુકાનદાર સામે એવો પ્રશ્ન મૂકે કે ખોવાય જ નહીં એવી સત્રી તમે રાખો છો. કે દુકાનદાર એને કહે છે કે એવી સત્રી તો અમે નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતો હોય, એટલે સત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે. સાચી વાત છે મિત્રો, એવી કઈ સ્ત્રી છે કે જે ખોવાય જ નહીં? પણ મિત્રો આપણે જ ભૂલને કારણે, આપણી બેદરકારીને કારણે આપણે જ એ વસ્તુને ગુમાવી દઈએ, તેમાં દુકાનદારનો શું વા? પણ લેખક અહીંયા હાસ્ય ઉત્પન્ન કરે છે તેમાંથી. આગળ એક અહીં ઉદાહરણ આપ્યું છે, કેવું ઉદાહરણ છે જો તમે આ પાઠને આધારે, જો આઈએમપી છે 2 માર્કમાં પૂછાય એવું, ટીક કરતા જો મિત્રો, કે પોતાના કુંવરને કાંટા ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી સામડાથી મટી દેવાનો હુકમ કરનાર રાજાને એક માણસે કુંવર માટે સામડાના બૂટ સીવી આપ્યા હતા. જો મિત્રો એક કથાનું ઉદાહરણ છે અહીંયા, એટલે કે સ્ટોરીની, કે એક રાજાનો કુંવર હતો, તેને કાંટા ન વાગે એ માટે રાજાએ હુકમ કર્યો કે આખા રાજ્યને સામડાથી મટી દેવાનું, જેથી કરીને રાજાના કુંવરને કાંટો ન વાગે. પણ ગામના એટલે કે ત્યાંના નગરના એક યુવાનને એવું વિચાર્યો કે આખા રાજ્યને એ કે સામડાથી મટી દેવા કરતાં રાજાના કુંવરને સામડાના બૂટ સીવી દેવી તો શું વાંધો, એટલે એને બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવિન્દ્રનાથ ટાગોર, એટલે કે કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. એનો વિચાર એ કહે છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્ન છોડીને જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્ય દ્વારા આપ્યો છે. એટલે એ શું કહે છે, તમે વિશ્વને એ કે ઉલ્લું બનાવો, એટલે કે સુધારવાનો ખોટા પ્રયત્ન છોડીને કે તમારી જાતને પહેલાં સુધારો, તો કોઈ દિવસ નુકસાન તમને નહીં જાય. મિત્રો સત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે કે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી સત્રી શોધવાના ફાફા મારવાનું છોડી સત્રી ખોવાય જ નહીં એવું ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. તેમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું મળતું નથી, અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું પણ નથી. મિત્રો તમે જોઈ શકો છો કે લેખક સાથે એવા એવા વ્યક્તિઓ મળ્યા કે જે લેખકને સારી સારી સલાહો અને સારી રીતે એને ઉપદેશ આપવા માટે પણ લેખકને આ વાતોથી આ કાનેથી ઓલા કાને કાઢી નાખવા બરાબર છે. એટલે તમે જોઈ શકો મિત્રો કે હાસ્ય ઉત્પન્ન કરવા માટે લેખક કેવા કેવા વિચારો વ્યક્ત કરે છે અને કેવા કેવા વિચારોનો સામનો પણ કરે છે. મિત્રો અહીંયા આપણને જોવા મળે છે, સત્રી ન ખવાય માટે મેં કશો ઉપાય કર્યો જ નથી એવું ન કહેવાય. જો લેખક શું કહે, સત્રી ન ખવાય એ માટે મેં કશો ઉપાય કર્યો નથી એવું નથી, ઘણા બધા ઉપાય કર્યા છતાં મારા સાનિધ્યમાં, એટલે કે સાનિધ્ય એટલે કે મારી પાસે કોઈ પણ સત્રી એટલી બધી છંછળ બની જાય છે કે મારો ત્યાગ કરતાને સહેજે વાર લાગતી નથી. વિચાર કરો, એટલે કે લેખક કે હું કેટલું એવો ઉપાય કરું કે મારી પાસે સત્રી જ ન ટકતી, કે તમે ગમે એટલું કહેતો હોય તે શું, દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ સત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. એટલે કીધું કે લેખક અહીં સ્પષ્ટ કહે છે કે સત્રી દુકાનેથી ઘર સુધી પહોંચતી નથી, એવા તો કેટલાય રેકોર્ડ હશે કે જે મારી સત્રી ખોવાઈ ગઈ, તેમાં દુકાનદારોનો શું વાંક? તો એના ઉપાયો એ ઘણી બધી સલાહો એને મળી હતી એ વ્યક્ત કરશે. મિત્રો મેં તમને જે સ્ટોરીમાં કીધી હતી કે જોઈએ તો એક એક મુદ્દા અહીંયા, સત્રી ન ખવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી, પ્રશ્ન મિત્રો આ બને તો તમે ટીક કરતા જજો. બરાબર 4 માર્કમાં બોર્ડમાં પૂછાયો છે કે તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે સત્રી બાંધો, સત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો, વરસાદમાં ભીની થયેલી સત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે પોછાળ વીંટી રાખવો. મિત્રો આ પહેલો ઉપાય હતો. મિત્રો બીજો ઉપાય છે, જો મિત્રો પહેલો ઉપાયમાં તમે જોયું છે
કે ગળામાં મોટી દોરી રાખવી કે અને દોરી છત્રી સાથે બાંધવાની કે મિત્રો શું કરવા કે છત્રી ખુલી શકે એટલી મોટી દોરી લેવાની જેથી કરીને છત્રીથી શર્ટ પણ ભીનો ન થાય એની કાળજી લેવાની અને શર્ટ ન ભીનો થાય એની માટે ઓછાળ પણ એને રાખવાનો આવી એને સલાહ મળી હતી એ પછીની સલાહ કે તમે છત્રી ચાચવતા એટલે કે સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો હો મિત્રો પગારદારની માણસની વાત છે અહીંયા તમે જોશો છત્રી આવે 100-200 રૂપિયાની અને એનો પગાર તો વિચાર કરો આજકાલ માણસનો પગાર કેટલો હોઈ શકે જે VIP હોય એવી રીતનું અહીં વાત કરું એટલે લેખક આ બાબતોથી હાસ્ય ઉત્પન્ન કરશે મિત્રો એનો પછીનો પ્રસંગ છે કે તમે 7 માસ એટલે કે ચોમાસાના 4 મહિના ઘરે જ રહો એકટાણા કરો અને પ્રભુ ભજન કરો છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાનો પ્રશ્ન જ નહીં રહી કે જોઈ શકો મિત્રો કે ચોમાસાના 4 મહિના તમે ઘરે જ રહો કે અને પ્રભુ ભજન કરો અને એકટાણા કરો એટલે તમારે છત્રી ખોવાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં એની પછીનો છે કે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે આમ મિત્રો આવી ઘણી બધી ચારક સલાહો મળી હતી કે જે લેખકને પ્રેરિત કરે છે મિત્રો તમે જોઈ શકો છો કે છત્રી ન ખોવાય માટે ની ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મળે એટલે કે મને મળી કેટલીક સલાહો તો મળ્યા પછીની 5-1 મિનિટમાં હું ભૂલી ગયો જોઈ શકો છો મિત્રો તમે કે સલાહ મળી એની 5 જ મિનિટમાં એ ભૂલી ગયા હતા તો આમાં વાક કરો મિત્રો આપણો કેનો એટલે સ્પષ્ટ છે કે લેખકના ભૂલકણાપણાને એક પ્રસંગને અને ટોપિકને બનાવી લેખક અહીંયા હાસ્ય ઉત્પન્ન કરે છે કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું લેખકે ક્યાંય સલાહ ઉપયોગ કરી છેલ્લી કે છત્રી ઉપર નામ સરનામું લખીને રાખવું જેથી કરીને છત્રી કોઈને મળે તો કોઈ પોસ્ટકાર્ડ દ્વારા લખીને જાણ કરી શકે એ બાબતનો વિચાર ગમ્યો એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાક્કા રંગથી લખાવ્યું મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો હતો પણ મેં સેમ રાખ્યું મિત્રો તમે જોઈ શકો છો કે લેખક એક સામાન્ય લાગતી બાબતને એક હાસ્યમાં ઉત્પન્ન કરીને અહીંયા સ્પષ્ટપણે આપણને અહીંયા જાણ કરે છે કે જેમાં હાસ્ય ઉત્પન્ન થાય એનો સાહિત્ય પ્રકાર શું છે હાસ્ય નિબંધ એટલું રાખીએ આગળના વિડીયોમાં આપણે આ પાઠ વિશે વિસ્તારથી જોશું મિત્રો સાથે વાંચતા જજો અને પ્રશ્ન પૂછાય તેવા ટીક કરતા જાજો